નમસ્તે, જય મામાદેવ. તન્નાઈ એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય ગુજરાતી સ્વાપોથીની અંદર પાના નંબર 64 પરનો અભ્યાસ કરીશું. તો દરેક બાળક પાઠ 4 સ્વાપોથીમાં ખોલશે અને પાના નંબર 64 ઉપર અભ્યાસ કરશે. હવે છે પ્રશ્ન નંબર 19. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઇટ કરો. શિકારીએ થોડેક દૂર કોને જોયો? તો કે સકરા શિયાળને, ગલબા ગધેડાને કે એક્સપ્રેસ ડોગીને? તો તેમાં આવશે એક્સપ્રેસ ડોગીને. પછી ફાસ્ટ 2, સસલાભાઈ ખાલી જગ્યા કૂદતા કૂદતા આવ્યા, દોડતા દોડતા આવ્યા કે નાચતા નાચતા? તો કે દોડતા દોડતા. પછી ત્રીજું, એક્સપ્રેસ કૂતરો ફાસ્ટ 2 સસલાને પકડી ન શક્યો. તો કે ફાસ્ટ 2 સસલાભાઈ ક્યાંક સંતાઈ ગયું. ફાસ્ટ 2 સસલું બહુ સ્પીડથી દોડે છે અને ફાસ્ટ 2 સસલાને શિકારીએ બચાવી લીધું. તો ફાસ્ટ 2 સસલું બહુ સ્પીડથી દોડે પછી ચોથું, ફાસ્ટ 2 સસલું ખૂબ ઝડપથી દોડતું હતું. તો કે એક્સપ્રેસ ડોગીથી બચવા માટે, હન્ટ્રિક શિકારીથી બચવા કે દોડની હરીફાઈ હતી? તો કે એક્સપ્રેસ ડોગીથી બચવા માટે. પછી પાંચમું, આટલું નાનું સસલું તમે પકડી ન શક્યા એટલે ફાસ્ટ 2 સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું, ફાસ્ટ 2 સસલું ધીમેથી દોડતું હતું અને ફાસ્ટ 2 સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી. તો ફાસ્ટ 2 સસલું છે તે જીવ બચાવવા માટે ઝડપથી દોડતું હતું. પછી છે છઠ્ઠું, સસલું અને કૂતરો ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો કે ફાસ્ટ 2 સસલાને. પછી છે પ્રશ્ન નંબર 20, હન્ટ્રિક શિકારી જંગલમાં શું કરવા ગયો હતો? તો કે શિકાર કરવા ગયો. પછી બીજું, બપોરના તાપમાં હન્ટ્રિક શિકારી ઝાડ ખાલી જગ્યા આરામ કરવા બેઠો, ઝાડ નીચે. પછી ત્રીજું, આગળ ફાસ્ટ 2 સસલાભાઈ અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું, પાછળ એક્સપ્રેસ કૂતરું. પછી ફાસ્ટ 2 સસલું બહુ ખાલી જગ્યાથી દોડે છે, તો કે બહુ સ્પીડથી. પછી પાંચમું, ફાસ્ટ 2 સસલું જંગલની બહાર નીકળી ગયું. હવે જોઈએ પાના નંબર 65. પ્રશ્ન નંબર 21, વાક્ય ખરા છે કે ખોટા તે રાઇટ કે રોંગની નિશાની કરીને જણાવો. પહેલું, એક્સપ્રેસ ડોગી શિકારીની પાછળ પડ્યો. તો કે ખોટું. બીજું, ફાસ્ટ 2 સસલું એક્સપ્રેસ ડોગીથી પકડાયું નહીં. તો કે સાચું. પછી ત્રીજું, હન્ટ્રિક શિકારીએ ફાસ્ટ 2 સસલાને પકડી પાડ્યું. તો કે ખોટું. પછી છે પ્રશ્ન નંબર 22, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. શિકારી, કૂતરો અને સસલાના નામ જણાવો. હવે શિકારી હતો તો શિકારીનું નામ શું હતું? શિકારીનું નામ હન્ટ્રિક. શું હતું? હન્ટ્રિક. પછી કૂતરો એક્સપ્રેસ ડોગી અને સસલું છે, સસલાનું નામ ફાસ્ટ 2 સસલું હતું. પછી છે પ્રશ્ન નંબર 23, એમાં તમને જવાબ આપેલો જ છે પ્રશ્નનો, એ તમારે તમારી જાતે વાંચી અને શીખી લેવાનો છે, બરાબર. હવે છે પ્રશ્ન નંબર 24, નીચેની સૂચના વાંચો અને તે પ્રમાણે અભિનય કરો. જે શબ્દ બે વાર વપરાયો છે તે શબ્દની નીચે લીટી કરો. તો પહેલો શબ્દ છે લખતા લખતા હશો, તો લખતા લખતા શબ્દ બે વખત આવ્યો. રડતા રડતા માથું ખંજવાળો, તો રડતા રડતા શબ્દ નીચે લીટી કરો. પછી ત્રીજું, જોકા ખાતા ખાતા જુઓ, તો કે ખાતા ખાતા. પછી ચોથું, હસતા હસતા નાચો, તો કે હસતા હસતા. પછી પાંચમું, ગાતા ગાતા લખો, તો કે ગાતા ગાતા.
પછી છઠ્ઠું, મિત્રને પકડતા પકડતા ગાવો, તો કે પકડતા પકડતા. પછી જમતા જમતા વાંચો, તો કે જમતા જમતા. પછી આઠમું, વાંચતા વાંચતા કૂદો, તો કે વાંચતા વાંચતા. પછી નવમું, લડતા લડતા રમો, તો કે લડતા લડતા. પછી દસમું, ખાતા ખાતા રડો, તો કે ખાતા ખાતા. હવે છે પ્રશ્ન નંબર 25, યોગ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અમે ખાલી જગ્યા ગિરનાર પર્વત ઉતર્યા, તો અમે ખાતા ખાતા ગિરનાર પર્વત ઉતર્યા, ખાતા ખાતા. પછી બીજું, હાથી ખાલી જગ્યા કીડી બહેન પાસે પહોંચ્યો, તો કે હાફતા હાફતા કે ઊંઘતા ઊંઘતા, તો કે હાફતા હાફતા. પછી ઇમરાનનો દડો ખાલી જગ્યા પકડાઈ ગયો, તો કે હસતા હસતા કે પડતા પડતા, તો કે પડતા પડતા પકડાઈ ગયો. પછી ચોથું, અક્ષરા ટીવી ખાલી જગ્યા ઊંઘી ગઈ, જોતા જોતા કે ખાતા ખાતા, તો કે જોતા જોતા. પછી પાંચમું, મોબાઈલમાં વાતો ખાલી જગ્યા હસવું આવ્યું, તો કે વાતો કરતા 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 હસવું આવ્યું. છઠ્ઠું, નદી કિનારે ખાલી જગ્યા પગ દુખી ગયા, તો નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. પછી છે પ્રશ્ન નંબર 26, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, તો ડરતા ડરતા. શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું કે અંધારામાં રાજુ ડરતા ડરતા, અંધારામાં રાજુ ડરતા ડરતા ચાલતો હતો. પછી બીજું, ફૂંકતા ફૂંકતા, તો લખો પૂજારીએ શંખ ફૂંકતા ફૂંકતા પૂજા કરી. પછી ત્રીજું, નાચતા નાચતા, તો લખો મોર નાચતા નાચતા વરસાદનું સ્વાગત કર્યું, વરસાદનું સ્વાગત કર્યું. ચોથું, બેઠા બેઠા, તો દાદી માએ બેઠા બેઠા ફૂલોનો હાર ગૂંથ્યો, દાદી માએ બેઠા બેઠા ફૂલોનો હાર ગૂંથ્યો. પછી પાંચમું, વાગતા વાગતા, તો શું આવશે, કબૂતરને તીર વાગતા વાગતા રહી ગયું. પછી છે છઠ્ઠું, પિતા પિતા, તો આવશે હરણ પાણી પીતા પીતા ભાગ્યું. પછી છે પ્રશ્ન નંબર 27, નમૂના પ્રમાણે શબ્દ બનાવો, આ જે આપણે પાઠ્યપુસ્તકમાં જોયા હતા શબ્દ તે જ શબ્દ છે. ગણ, તો ગણ ગણ. પછી છે ખણ, તો ખણ ખણ.
પછી છે મણ, તો કે મણ મણ. શણ, તો શણ શણ. પછી બણ, તો કે બણ બણ. પછી ખન ખન. પછી ચણ ચણ. જણ જણ. લખ લખ. પછી ખટ ખટ. ત્રણ ત્રણ. ધમ ધમ. પછી ટન ટન. પછી કટ કટ. બક બક. લપ લપ. ચપ ચપ. અને ધબ ધબ. પછી છે પ્રશ્ન નંબર 28. શબ્દ ઉપર રાઉન્ડ કરો. સાચો શબ્દ હોય એની ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે તમને બે શબ્દ આપેલા છે એમાં સાચો શબ્દ હોય એની ઉપર રાઉન્ડ કરવાનું છે. ટાયર અને ડાયર. તો ટાયર શબ્દ કેવો છે? સાચો. પછી ટામર અને ડામર. તો કે ડામર શબ્દ છે તે સાચો. કકડાટ અને કકરાટ. તો કકડાટ શબ્દ છે તે સાચો છે. ટીલડી અને ટીલડી. ચચરાટ અને ચચડાટ. તો ચચરાટ શબ્દ છે તે સાચો છે. પછી ઠળિયો અને ઢળિયો. તો કે ઠળિયો શબ્દ છે તે સાચો. પછી ઠામ અને ઢામ. તો ઠામ શબ્દ સાચો છે. ઠાગા ઠૈયા અને ઢાગા ઢૈયા. તો ઠાગા ઠૈયા શબ્દ સાચો છે. પછી મઠુલી અને મઢુલી. તો મઢુલી શબ્દ સાચો છે. વોય અને વોઈ. તો વોય શબ્દ સાચો. સોય અને સોઈ. તો કે સોય શબ્દ સાચો. ધધરાટ અને ધધડાટ. તો સાચો શબ્દ કયો આવશે? ધધડાટ. ઝળહળ ઝડહડ. તો આ શબ્દ સાચો આવશે. કાગળ અને કાગર. તો કાગળ શબ્દ છે તે સાચો આવશે. અહીંયા બધા શબ્દ એક જ લાઇનમાં આવ્યા. બરાબર બાળકો? હવે જોઈએ પાના નંબર 67. પછી ઢગલો અને ઠગલો. તો કે ઠગલો શબ્દ છે તે સાચો છે. નાટક અને નાટક. તો નાટક શબ્દ છે તે સાચો છે. ટપાલી અને ડપાલી. તો ટપાલી શબ્દ સાચો છે. ઝઘડો અને ઝઘડો. તો ઝઘડો શબ્દ સાચો છે. કપાળ અને કપાળ. તો કપાળ શબ્દ સાચો છે. પૂતળું અને પુતળું. તો કે પૂતળું શબ્દ સાચો છે. હવે છે પ્રશ્ન નંબર 29. જે શબ્દ લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો તમારે ભૂલ વગર લખવાના છે. તો જો ખોટો શબ્દ અહીંયા લખવાનો અને સાચો શબ્દ અહીંયા લખવાનો. તો હું તમને ઉદાહરણમાં એક શબ્દ આપું છું. ઘોરણ. આપણે ધોરણ લખવું હોય તો લગભગ મોટા ભાગના બાળકો ઘોરણ જ લખે છે. ધોરણ શબ્દ લખવું હોય તો આપણે આ રીતે ધોરણ શબ્દ લખી શકીએ છીએ. બરાબર બાળકો? પછી ઘણી વખત આપણે અમુક શબ્દની અંદર ટ અને ઠમાં ભૂલ પડતી હોય, ટ અને ઢમાં ભૂલ પડતી હોય. બરાબર ને? તો એ જ રીતે તમારે જેવા શબ્દ લખવામાં ભૂલ થતી હોય એવા શબ્દ તમારે અહીંયા લખવાના છે. એ તમારે જાતે લખવાના છે. બરાબર? પછી પ્રશ્ન નંબર 30. મને ઓળખી મારું નામ લખો. ઉત્તરાયણમાં આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય છે. તો શું આવશે તેમાં? પતંગ. પછી પાણીમાં ઉતરું છું, બહાર કાઢો તો મરું છું. તો શું આવશે? માછલી. પછી ત્રીજું, હલો હલો કહી પેટ પડે વટ, કદમાં નાનો પણ દુનિયાનો ખજાનો. શું આવશે તેમાં? મોબાઈલ. ચોથું, બે આંખોને રાખું અળગી, સુગંધ પાડકું હું સઘળી. તો આવશે તેમાં નાક. પછી પાંચમું, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. તો કે
પતંગિયું. પછી છઠ્ઠું, ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર અને બીજો અને ત્રીજો અક્ષર રણ. તો સાચો શબ્દ શું બનશે? હરણ. પછી સાતમું, હું ત્રણ પાંખોવાળું પંખી છું, બધાના ઘરમાં રહું છું. તો શું આવશે? પંખો. પછી આઠમું, હું સાત ગાંઠોવાળી લાકડી છું, મારામાં રસ ભર્યો છે. તો શું આવશે? શેરડી. તમને શેરડીનો રસ ભાવે છે ને બાળકો? પછી નવમું, હું વહેંચવાથી વધતી રહું છું, મને કોઈ છીનવી શકતું નથી, હું જેની પાસે હોઉં તેનું માન વધે છે. તો શું આવશે? વિદ્યા. પછી છે, પગે ચાંચે આંખે પીળા, અક્કલ ચાલ ચાલે, નાના નાના જીવડા વીણી ખાય, કલબલાટ કરતા બોલે. તો આવશે કાબર. પછી અગિયારમું, હું ગણપતિનું વાહન છું, ચું ચું કરું છું. તો આવશે ઉંદર. હવે જોઈએ પાના નંબર 68. હવે છે પ્રશ્ન નંબર 31, ઓળખો ચિત્રો સાથે જોડો અને તેના નામ લખો. હવે આ પાના નંબર 68 ઉપર હું તમને ચિત્રો સાથે જોડકું જોડાવી દઈશ, પરંતુ અહીંયા જે આ તમારે બિલાડીનો ટોપ એમ નામ લખેલું છે, એ જ રીતે તમારે અહીંયા બધા નામ તમારે જાતે લખવાના છે. ચિત્ર ઉપરથી ઓળખી અને નામ તમારે લખવાના. હું સાચું જોડકું તમને જોડાવી દઈશ, બરાબર બાળકો? હવે બીજું જો, પેલું તમને બિલાડીનો ટોપ જોડેલું છે, બરાબર? હવે કાળી ટોપી ધોળો માણસ, તો જોડકું કયું આવશે એમાં? તો કે આ. હવે આ ચિત્રનું નામ શું છે એ તમારે અહીંયા લખવાનું છે. પછી છે ત્રીજું, હું એને જોઉં છું પણ એ મને જોતો નથી. તો શું આવશે તેમાં? તો કે અરીસો. તો તમારે અહીંયા લખવાનું અરીસો. પછી ચોથું, મારે ઘણી આંખો છે, એને ખેંચીને ચાખો. તો એમાં શું આવશે? તો કે સીતાફળ. એ તમારે જાતે લખવાનું છે, બરાબર બાળકો? પાંચમું, સાંકડી ગલીને છેક તલાવડી. તો શું આવશે તેમાં? ચમચી. પછી છઠ્ઠું, મારા ઉપરથી ચાલ્યું જાય પણ મને કંઈ ન થાય, એવું કયું વાહન? તો તમારે જાતે ઓળખવાનું છે. પછી છે સાતમું, મને કાપે એટલે લોકો ગીત ગાય. તો શું છે તેમાં? આ તો તમને બધાને આવડતું જ હશે, છે કેક. પછી સીટી એની વાગે, ખાવાનું એ ચટપટ બનાવે. તો શું આવશે તેમાં? ચિત્ર ઓળખી અને નામ લખવાનું છે, બરાબર ને બાળકો? ચાર પગ હોવા ચાલી શકતું નથી. તો કે શું છે ત્યાં? તો તમારે જાતે જોવાનું છે ચિત્ર. હવે જોઈએ પાના નંબર 69, જોડણી સુધારીને લખો. હવે પેલો શબ્દ છે જૂતાજી. તો જૂતાજી કેવી રીતે લખાય એ આપણે લખીશું, જૂતાજી. પછી છે, પછી ત્રીજું, તોફાની. તો કે નટખટ. પછી ઝાડ, તો વૃક્ષ. નાળી, તો કે નસ. ઠેકડો, તો કે કૂદકો. જંગલ, તો વન. જીવ, તો જાન. બીમાર, તો મા. ફૂલ એટલે પુષ્પ. તાપ, તડકો. ફેર, તો કે તફાવત. હવે છે પ્રશ્ન નંબર 34, શબ્દોના વિરોધી શબ્દ લખો. બીમાર, તો તંદુરસ્ત. ઊંચા નીચા. દૂર નજીક. નઠારી, તો સારી. ઉપર નીચે. પાછળ આગળ. સુધારી બગાડી.
નવા જૂના, બહાર તો અંદર. સરસ. ચાલો બાળકો, પાઠ ચોથો, સસલાની પાછળ કૂતરો. સ્વાપોથીની અંદર આપણો પાઠ પૂર્ણ થાય છે, બરાબર ને બાળકો? સરસ. હવે આપણે આગળનો અભ્યાસ છે તે આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધા બાળકોને આવજો. જય મામાદેવ.